વાત કરીશું હવે વડોદરાથી સામે આવી રહેલા સમાચારની. વડોદરાથી પ્રાપ્ત થઈ રહી છે એક મહત્વપૂર્ણ માહિતી. પેથોલોજી લેબમાં કાળો કારોબાર ચાલી રહ્યો છે. પાદરાના વડુની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે. ડોક્ટર અને લેબ સંચાલકનો ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. દર્દીને વિવિધ રોગ બતાવીને લૂંટવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. વાયરલ ઓડિયોથી લેબ સંચાલકો પરનો વિશ્વાસ હવે લોકોને તૂટે તેમ લાગી રહ્યું છે. નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ ઝડપાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વડોદરાથી આ સમાચાર. પાદરાના વડુમાં પેથોલોજી લેબમાં કાળો કારોબાર ચાલી રહ્યો છે. ડોક્ટર અને લેબ સંચાલકનો ઓડિયો વાયરલ થતા જ આ ઘટસ્ફોટ થયો. દર્દીને વિવિધ રોગ બતાવીને લૂંટવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે કે કેમ તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. વાયરલ ઓડિયોથી લેબ સંચાલકો પરનો વિશ્વાસ હવે ઉઠે તેવી આખી આ ઘટના સામે આવી રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પાદરાના વડુમાં પેથોલોજી લેબમાં ડોક્ટર અને પેથોલોજી લેબ સંચાલકની મિલીભગતથી દર્દીને લૂંટવા માટેનો કારસો રચાઈ રહ્યો છે તેવા મતલબની ઓડિયો ક્લિપ વાયરલ થતા લોકોમાં હવે સંચાલકો માટે લેબ સંચાલકો માટેનો જે વિશ્વાસ છે તે તૂટતો જશે તેમ લાગી રહ્યું છે. નિષ્પક્ષ તપાસ જો આ દિશામાં થાય તો ખૂબ જ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડોક્ટર અને પેથોલોજી લેબ સંચાલક વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે. આજ વિષય પર વધુ વિગતો મેળવીશું. વડોદરાથી જોડાઈ ગયા છે સંવાદદાતા કૃણાલ. કૃણાલ, જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, ખૂબ જ મોટું કૌભાંડ ઝડપાવાની જે રીતે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ડોક્ટર અને પેથોલોજી લેબ સંચાલકની મિલીભગત અને દર્દીઓને લૂંટવાનો કારસો, આખો મામલો શું છે? જી બિલકુલ, જ્યારે રાજ્યમાં રોગચાળો વકર્યો હોય ત્યારે લાગી રહ્યું છે કે હવે જે ધરતી પરના ભગવાન કહેવાય છે તેવા ડોક્ટર હોય છે તેઓ વકરતા રોગચાળામાં પોતાના ખિસ્સા ભરવામાં લાગ્યા છે. જેવી રીતે આ ઓડિયો વાયરલ થયો છે તેમાં કહી શકાય કે મેલેરિયા ડેન્ગ્યુ બતાવો હોય તો તે પ્રમાણે આજે લેબ સંચાલકો છે તે બતાવતા હતા. વડુ ખાતેની આ જે લેબ છે, સ્વરા લેબ, તે આપ જે દ્રશ્યો આપ નીકળ્યા છો, વડોદરાની મુજમોડા ખાતેની આ મા લેબ છે, તેનો જ એક ભાગ જે છે વડુમાં પાદરા ખાતે નવી લેબ ખોલવામાં આવી હતી ને ત્યાંથી ડોક્ટરો સંપર્ક કરવામાં આવે છે કે તેઓ જે રીતે દર્દીઓને મુકરશે તેમના રિપોર્ટમાં તેમને ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઇડ જે બતાવો હોય તે લેબ સંચાલકો બતાવશે ને તેને લઈને 40% કમિશન તેમને આપવામાં આવશે. એટલે ખૂબ જ આ ગંભીર ઘટના કઈ કહેવાય કે ધરતી પરના ભગવાન ડોક્ટરોને કહેવાતા કહેવામાં આવતા હોય અને આ પ્રકારના ગોરખ ધંધા જ્યારે કરવામાં આવે ત્યારે ખૂબ જ આ ડોક્ટરી વ્યવસાયને લાંછન લાગ્યું છે. સમગ્ર મામલે જે વિસલ બ્લોઅર છે અને પોતે એડવોકેટ છે ભાવિન વ્યાસે આ સમગ્ર ઓડિયો મીડિયા સમક્ષ ઉજાગર કર્યો છે. ત્યારે વાત કરીશું કે કયા પ્રકારનું આ કૌભાંડ છે અને કયા પ્રકારના ગોરખ ધંધા ચાલતા આવ્યા છે. ભાવિનભાઈ, જેવી રીતે હવે ઓડિયો વાયરલ થયો છે, ખૂબ જ ગંભીર ઘટના છે, શું કહેશો? આ એક ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર ડોક્ટર અને લેબ સંચાલકોનું છે. જે બહાર આવતા અમોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લેબ સંચાલક વર્ષોથી આ જ ધંધા કરે છે. એટલે કે તે પોતે જ કબૂલે છે કે મારાથી ભૂલ થઈ ગઈ અને મેં રાજીનામું આપ્યું. પરંતુ ડોક્ટરને એ માર્કેટિંગ કરવા સંચાલક કહે કે અમે તમને 40% કમિશન કમ્પલસરી આપીશું, તેનો મતલબ શું? આજની મોંઘવારીના જમાનામાં કોઈ માણસને ડોક્ટર ધારે તે ખોટા રિપોર્ટ કરાવી શકે કે ભાઈ તમારું આ મારે ઇન્વેસ્ટિગેશન કરવું છે. એટલે ડોક્ટરની જેટલી પ્રેક્ટિસ નહીં હોય ને એના કરતાં વધારે તો રોજની આ કમિશનની આવક હશે તેવું આ ઓડિયો પરથી લાગે છે. જેવી રીતે ગરીબ દર્દીઓ જતા હોય છે, બે જણ વાતો કરતા હોય છે, સૌથી પહેલા કહેવામાં આવે છે કે રિપોર્ટ કરાવો તો ખબર પડે, અને રિપોર્ટ આવી રીતે થાય તો શું લાગે છે કે ભગવાન પણ રાજી થશે આવી વાતો? આ તો એકના ડબલ કરના ટોળકી જેવું છેતરતી હોય ને તેમાં ડોક્ટર ને લેબ સંચાલકો છેતરી રહ્યા છે. કારણ કે ડોક્ટરની ફી કેટલી હોય? 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા મેક્સિમમ એમડીની. જ્યારે લેબના રિપોર્ટ કરાવે તો 5-7 હજાર થાય, એટલે 4 હજાર રૂપિયા એક પેશન્ટના મળી જાય. એટલે કોને ન ગમે? એટલે આ ડોક્ટરો ખોટા ખોટા બ્લડ રિપોર્ટ કરાવી અને એ રિપોર્ટમાં પણ ઓડિયોમાં સાંભળ્યું હશે કે લેબ વાળો જ કહી રહ્યો, સાહેબ તમે કહેશો તો મેલેરિયા, તમે કહેશો ટાઇફોઇડ. એટલે આ જે ડેન્ગ્યુના ને આ બધા ખોટા આંકડા પણ આવતા હશે એવું લાગે છે. કારણ કે સ્વસ્થ માણસને થોડો તાવ આવતો હોય અને એવું કહે કે મેલેરિયા છે, દાખલ થઈ જાઓ. એટલે
એના પણ પૈસા લેવાના, લોકોની જાનમાલ સાથે ચેડા, કારણ કે એન્ટીબાયોટિક્સ ચડાવે ખોટી મેલેરિયા કહીને, તો ભવિષ્યમાં કિડની પર અસર થાય અને તે વ્યક્તિના જીવનનો અંત પણ આવી શકે છે. કોઈ લેબ ટેકનિશિયન છાતી ઠોકીને ડોક્ટરને કહેતો હોય કે રિપોર્ટમાં તમે અમે જે ડેન્ગ્યુ કે ટાઇફોઇડ બતાવીશું, આગળની લેબમાં પણ એ વસ્તુ બહાર નહીં આવે, એટલે કહી શકાય કે તંત્રના પણ કેટલાક અધિકારીઓની સાંઠગાંઠમાં બહાર નીકળે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે? આરોગ્ય તંત્રની સાંઠગાંઠ વગર તો આ પોસિબલ જ નથી. જેમ કે દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય તો આપણે સૌ જાણીએ છીએ કે કોના કારણે, કોના આશીર્વાદથી ચાલતા હોય. એટલે તેવી જ રીતે આ બધું વડોદરામાં બીજા 3-4 સારા ડોક્ટરના પણ મને આજે સવારે મેસેજ આવ્યા કે આટલી આટલી લેબમાં પણ આ ધંધા થાય છે, એની પણ અમે તપાસ કરીશું. પોલીસ ધારે તો ફરિયાદી બની શકે છે, નહીં કરે તો અમે ફરિયાદ આપીશું કે ગુનો નોંધો, આ વ્યક્તિના રિમાન્ડ લો અને ડોક્ટરના નામ બહાર આવે કે કયા ડોક્ટરને કેટલું કમિશન અને કયા ડોક્ટરે કોના ખોટા રિપોર્ટ બનાવડા, અને ડોક્ટર પણ આમાં આરોપી બને તેવી અમે છેલ્લી હદ સુધી પ્રયત્ન કરીશું. આ તો ધારાશાસ્ત્રી છો, આપ કહી શકશો કે કયા પ્રકારને આમાં ગુના કલમો લાગે, કયા પ્રકારની સજા આવામાં હોય છે? આમાં તો પહેલામાં પહેલું ગુનાહિત વિશ્વાસઘાત, જો દર્દી ગયો સાજો થવા, એટલે એની સાથે આ રીતની ખોટી મેલ્સ પ્રેક્ટિસ કરીને ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર, એટલે 406-420 ઉપરાંત 120B ષડયંત્રની કલમ લાગે, આ લોકોને જામીન પણ ના મળે એવો ગુનો છે આ. તો બિલકુલ, જેવી રીતે હાલમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને વડોદરામાં અશુદ્ધ પાણીની સમસ્યા છે, લોકોને પાણી ખરીદીને પીવું પડે છે, તદુપરાંત જે શહેરના હોસ્પિટલો છે તે ફૂલ છે, સરકારી ગણો ખાનગી ગણો તમામ જગ્યાએ ગરીબ અને સામાન્ય પરિવારના દર્દીઓ કતારોમાં જોવા મળે છે. તેમના ખિસ્સા ત્યાં તો ખાલી થાય જ છે, પરંતુ તેઓ જ્યારે મોટી આશાઓ લઈને જતા હોય છે લેબોરેટરીમાં કે રિપોર્ટ કઢાવીશું તેમનો રોગ પકડાઈ જશે, પરંતુ આ ડોક્ટરો અને લેબ સંચાલકો હોય છે તેમની સાંઠગાંઠ હવે જ્યારે બહાર આવી છે કે ટાઇફોઇડ ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો બતાવીને અને ત્યારબાદ એ દર્દીને ખંખેરવામાં આવે, ત્યારે ધરતી પરના ભગવાન ગણાતા ડોક્ટરોની જે સાંઠગાંઠના કારણે સમગ્ર જે વ્યવસાય છે તેના ઉપર હાલ કલંક લાગ્યો છે. કૃણાલ, ખાસ કરીને આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેની ખરાઈને લઈને એ દિશામાં કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ? કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત આખી સામે આવી રહી છે. આમાં દર્દી જે પીસાઈ રહ્યો છે, ડોક્ટરની સામે પણ સવાલો છે, તો પેથોલોજી લેબ પર પણ હવે લોકો વિશ્વાસ ન મૂકી શકે, નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જ અનિવાર્ય લાગી રહી છે. જી બિલકુલ, જે પાદરાના વડુ ખાતેની આ લેબ છે, આજે માં લેબ હાલમાં આપણે દ્રશ્યમાં નિહાળી શકો છો, ત્યાં લેબ ટેકનિશિયન સચિન જોશી હતા, જેઓ ત્યાંના ડોક્ટર સાથે વાત કરી હતી. હવે જે માં પેથોલોજી લેબના સંચાલકો કહે છે કે તેઓએ તો રાજીનામું મૂક્યું છે, એક મહિના પહેલા અહીંથી નીકળી ગયા છે, એટલે ક્યાંક સમગ્ર મામલે કુરડીમાં ગોળ ભાંગી દેવાની વાત છે. અને હવે જ્યારે ધારાશાસ્ત્રીએ સમગ્ર મામલો બહાર લાવ્યા જાતે, અને તેઓ હવે પોતે ફરિયાદી બનવાના છે, અને જેટલા પણ જે આયામો હોય ત્યાં તમામ જગ્યાએ ફરિયાદ કરીને નિષ્પક્ષ તપાસ થાય તેના માટે તેઓ પોતાના જે તમામ જે જોર છે કૃણાલ, આભાર તમામ જાણકારી માટે. તો વડોદરાથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ડોક્ટર અને લેબ સંચાલકનો આ ઓડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દર્દીને વિવિધ રોગ બતાવીને લૂંટવાનો કારસો રચાઈ રહ્યો છે. વાયરલ ઓડિયોથી લેબ સંચાલકો પરનો વિશ્વાસ પણ તૂટી શકે છે.